વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર એલર્ટ બની છે અને એનડીઆરએફ ની વધુ એક ટીમ વલસાડ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે ત્રેવીસ સભ્યોની ટીમ વલસાડ ખાતે પહોંચી ગઈ છે અત્યાધુનિક સાધનો સાથે આ ટીમ છે તે વલસાડ પહોંચી છે વધુ માહિતી માટે સંવાદદાતા આનંદ પટેલ જોડાઈ ચૂક્યા છે આનંદ વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર એલર્ટ છે અને એનડીઆરએફ ની વધુ એક ટીમ છે તે વલસાડ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે શું વિગતો પ્રતિપાલ જે પ્રકારેની વાવાઝોડાની અસરો વર્તાઈ રહી છે અને જે પ્રકારે વાવાઝોડું અત્યારે દેખાઈ રહ્યું છે તેને જોતા રાજ્ય સરકાર સમગ્રપણે એલર્ટ હોય તેવું લાગી રહ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા વલસાડ ખાતે એનડીઆરએફની એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે કારણ કે જો દક્ષિણ ગુજરાતની અંદર વાવાઝોડાની પણ અસર વર્તાય તો આ એનડીઆરએફની ટીમને અહીંયાથી ક્યાંય પણ સ્થળાંતર દક્ષિણ ગુજરાતમાં કરી શકાય તે માટે આ એક ટીમ અહીંયા આપવામાં આવી છે ત્રેવીસ સભ્યોની આ ટીમ છે એ અહીંયા પહોંચી છે વલસાડ ખાતે પોલિટેકનિક કોલેજની બાજુમાં તેમને નિવાસ કરવા માટેનો જગ્યા આપવામાં આવી છે આ તમામ લોકો જે છે અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેઓ મનથી મજબૂત છે કે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેઓ સજ્જ છે નેશનલ ડિઝાસ્ટર રિલીફ જે બલ છે આ એ અત્યારે અહીંયા પહોંચ્યું છે જે એમના સાધનો છે એ સાધનો સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે એટલે કે કોઈપણ પરિસ્થિતિ સર્જાય ઝાડ પડે તો તેને કટિંગ કરવા માટે રસ્તા ઉપર કોઈ અંતરાય ઉભું થઈ જાય કોઈ પોલ પડી જાય તો તેની

हमें जैसे इंस्ट्रक्शन मिले थे एस सी के द्वारा और हमारे बटालियन हेड क्वार्टर्स के द्वारा तो उन्हीं इंस्ट्रक्शन के आधार पर हम लोग यहाँ आए और जैसा कि विपर जॉय का साइक्लोन का जो इफेक्ट यहाँ मतलब अभी तो क्या है कि इफेक्ट कम हो गया है क्योंकि साइक्लोन अभी डाइवर्ट कर गया है नॉर्थ की तरफ और अभी जूनागढ़ जामनगर और बोल सकते हैं मतलब सौराष्ट्र की तरफ अभी बढ़ गया है लेकिन अभी फिर भी जो विंड स्पीड है वो अभी हो सकता है बढ़ जाए तो इसी के अकॉर्डिंग हम लोग अभी तैयार हैं ताकि यदि किसी भी प्रकार की राहत काम की जरूरत पड़े तो हम लोग कर सकते हैं